અને હવે વાત અન્ય સમાચારોની. દહેગામ પાસે આવેલી એક ટ્રેનિંગ એકેડેમીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા. સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્ર આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી અને આ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે આ ટ્રેનિંગ એકેડેમીએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ભરતી પરીક્ષાના પેપર લાવી આપવાના બહાને આ ટ્રેનિંગ એકેડેમીએ ઠગાઈ કરી છે. કોચિંગના નામે અસંખ્ય લોકો પાસેથી પૈસા પણ પડાવ્યા છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા મિહિર સોની પાસેથી. મિહિર, જે આ ટ્રેનિંગ એકેડેમીએ કેવા પ્રકારે ઠગાઈ કરી છે લોકો ઉમેદવારો સાથે? નરેન્દ્ર, હાલ સરકાર દ્વારા અલગ અલગ કોમ્પિટિટ જે એક્ઝામો છે તે બહાર પાડવામાં આવી રહી છે. દેગમ પાસે આવેલી આ ટ્રેનિંગ એકેડેમી દ્વારા કોમ્પિટિટ જે પરીક્ષાઓ છે તેના પ્રશ્નપત્ર આપવાના બહાને આખી ઠગાઈનું ષડયંત્ર છે તે રચ્યું હતું. અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે આ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ ભરતી પરીક્ષાના પેપરો આપવાના બહાને આખી આ ઠગાઈ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા જ આજે ભોગ બનનાર પરંતુ કેટલા સમયથી આ ટ્રેનિંગ એકેડેમી ચાલતી હતી અને અન્ય કેટલા ભોગ બન્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. આભાર મિહિર સમગ્ર જાણકારી બદલ. અમદાવાદમાં દહેગામ પાસે આવેલી ટ્રેનિંગ એકેડેમીમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા અને વધુ તપાસ હાલ ચાલી રહી છે.